શરૂઆત કરીશું મહત્વપૂર્ણ ખબરથી. આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે છે. જી હા, આ વરસાદની વાત કરીએ તો મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જે રીતે છેલ્લા કેટલાક દિવસોમાં સતત વરસાદ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સુરત, વલસાડ અને ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ પડી શકે છે ભારે વરસાદ. તો રાજ્યમાં હજુ પણ વરસાદની 15% ઘટ છે. તો આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલની જો વાત કરવામાં આવે તો મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, ગીર સોમનાથ, બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે આણંદ, પંચમહાલ અને દાહોદમાં પણ પડી શકે છે ભારે વરસાદ. પરંતુ આ તમામની વચ્ચે રાજ્યમાં હજુ પણ વરસાદની 15% જેટલી ઘટ જોવા મળી રહી છે. તો છેલ્લા કેટલાક દિવસથી વડોદરા, અમદાવાદ અને સુરતમાં જે પ્રકારે વરસાદે ધમાકેદાર બેટિંગ કરી અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોઈએ એટલો વરસાદ નથી. 15% ઘટ હજુ પણ રાજ્યમાં વરસાદની છે. પરંતુ જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, જે રીતે વરસાદ સતત વરસી રહ્યો છે, એ જ રીતે જો આગળના થોડા દિવસોમાં વરસાદ રહેશે તો ગુજરાતને પાણીની સમસ્યા કદાચ ન રહે અને જે 15%ની જે ઘટ છે તે પણ પુરાઈ જશે તેવું લાગી રહ્યું છે. ઓવરઓલ કહી શકાય કે છેલ્લા 2 વર્ષથી વરસાદ જ્યારે જોવા નતો મળતો ત્યારે આ વર્ષે ચોમાસાએ લોકોને રાહત આપી છે અને પ્રમાણસર વરસાદ પણ નોંધાયો છે. ગુજરાત રિજિયન મેં, સૌરાષ્ટ્ર, કચ્છ મેં ફિલહાલ પૂરા મોસ્ટ ઓફ ધ પ્લેસીસ મેં બારિશ રહેગી. લેકિન પૂરી સાઉથ ગુજરાત મેં જીતને ડિસ્ટ્રિક્ટ હૈ, જૈસે આપકો દેખા જાય તો આણંદ, બરોદરા, છોટા ઉદયપુર, પંચમહાલ, દાહોદ લેકે આપકા વલસાડ, નવસારી તક, હેવી ટુ વેરી હેવી સભી ડિસ્ટ્રિક્ટ મેં આઇસોલેટેડ પ્લેસીસ મેં હોને કા સંભાવના હૈ. ઓર હેવી ટુ વેરી હેવી ફ્યુ પ્લેસીસ મેં રહેગી વિથ આઇસોલેટેડ એક્સ્ટ્રીમલી હેવી ફોલ્સ રહેગી. સુરત, વલસાડ, આણંદ, ભરૂચ મેં હોને કા સંભાવના હૈ. પૂરા ગુજરાત સ્ટેટ આજ હોલ દેખા જાય તો અભી રેનફોલ -15% ડેફિશિયન્ટ હૈ. ઓર ગુજરાત રિજિયન દેખા જાય તો 6% ડેફિશિયન્ટ હૈ. ઓર સૌરાષ્ટ્ર કચ્છમાં અભી ભી ડેફિશિયન્ટ 26%. તો ભારે વરસાદને પગલે રાજ્યમાં લોકોનું મોટા પાયે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં આજે 2649 લોકોનું સ્થળાંતર કરાવાયું છે. આ સાથે જ રાજ્યના 5 જિલ્લામાં પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. સૌથી વધુ સુરત જિલ્લામાં 1261 લોકોનું સ્થળાંતર થયું. તો વલસાડમાંથી 987 લોકોનું સ્થળાંતર થયું. વડોદરામાંથી પણ 200 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો આપ જોઈ શકો છો જે પ્રકારે આ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે વરસાદ સતત થઈ રહ્યો છે વડોદરા, સુરત, અમદાવાદમાં, તેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પાણી ભરાયા છે. જ્યાં પણ નદી તળાવના વિસ્તાર છે ત્યાં આસપાસના જેટલા પણ લોકો છે એ લોકોને વધારે હાલાકીનો સામનો ન કરવો પડે એ માટે તેમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમ સક્રિય છે અને એનડીઆરએફની ટીમ જે રીતે મહેનત કરી રહી છે, તમામ અધિકારીઓ જે રીતે અલગ અલગ ઘટના સ્થળે જ્યાં જ્યાં પાણી ભરાયા છે એ તમામ જગ્યાએ જે લોકોને પણ મદદની આવશ્યકતા છે તેમને મદદ પૂરી પાડી સ્થળાંતર કરાવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં દિવસભર ધોધમાર વરસાદ થયો. આ બાજુ આણંદના ખંભાતમાં 8 જ કલાકની અંદર 16 ઇંચ વરસાદ થયો. સુરતના ઓલપાડમાં પણ 10 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં પણ 10 કલાકમાં 10 ઇંચ વરસાદ થયો છે. તો રાજ્યના 20 તાલુકામાં 4-5 ઇંચ વરસાદ થયો છે. રાજ્યના 85 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે અને રાજ્યના કુલ 153 તાલુકામાં આજે વરસાદ થયો છે. ઓવરઓલ કહી શકાય કે સંતોષકારક વરસાદ થયો છે આ વર્ષે ચોમાસાનો. છેલ્લા 2 વર્ષ વરસાદ ઓછો રહ્યો હતો ગુજરાતમાં, પરંતુ આ વર્ષે વરસાદે ધોધમાર વરસાદ વરસ્યો છે. મેઘો મુશળધાર રીતે ચારે બાજુ લગભગ વરસ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો આજે દિવસભર ધોધમાર વરસાદ રહ્યો. હાલ સંવાદદાતા હિતલ પારેખ જોડાયા છે. હિતલ, કહી શકાય કે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, અત્યાર સુધી કેટલા પ્રમાણમાં ગુજરાતમાં વરસાદ નોંધાયો છે?
ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે અને ગુજરાતનો જે સરેરાશ વરસાદ છે એનાથી 56% જેટલો વરસાદ થઈ ચુક્યો છે. પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત હોય, તેમાં એક જ દિવસે એટલો બધો શાંતો વરસાદ પડ્યો છે જેનાથી એ વરસાદ કદાચ આફત સર્જે એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ઓલપાડમાં વરસાદ છે, આણંદના ખંભાતમાં પણ એ પ્રકારે વરસાદ છે. આણંદના ખંભાતમાં આજે સવારથી અત્યાર સુધીમાં 15.5 ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે. એ જ રીતે ઓલપાડમાં પણ 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે સાર્વત્રિક વરસાદ છે, પણ ક્યાંક ને ક્યાંક દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની હેલી આવી છે. જી હેતલ, ખાસ કરીને જે પ્રકારે વરસાદ જોવા મળી રહ્યો છે, ઓવરઓલ વરસાદ તો છે પરંતુ છતાં પણ ટેકનિકલી લગભગ 15% આસપાસથી ગુજરાતમાં વરસાદની ઘટ છે, તો ક્યાંક કહી શકાય કે હજુ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જોઈએ તો વરસાદ નથી અને આગાહી પ્રમાણે જો વરસાદ થશે તો ગુજરાતના આ વર્ષે ચોમાસું સારું ગયું ગણાશે? જી ચોક્કસ એવું કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદ પડ્યો નથી, એટલે આ જે ઘટ છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પૂરતો વરસાદ પડે તો એ ઘટ પૂરી થઈ શકે એવી છે. પણ ક્યાંક ને ક્યાંક બીજી પણ એટલું મહત્વનું છે કે જે જગ્યાએ વરસાદ પડે છે એ જગ્યાએ હેલી સ્વરૂપે વરસાદ પડે છે, એટલે પીવાના પાણીની મુશ્કેલી ચોક્કસ તેનાથી હલ થઈ શકે. એક સારો વરસાદ છે, ગુજરાતમાં પાણીનો સંગ્રહ પણ સારો થઈ શકે. પણ ક્યાંક ને ક્યાંક જે ખેતી માટે જે વરસાદ છે એ ખેતી અને નુકસાન કરે એ પ્રકારનો પણ અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, એ ગુજરાત માટે ચિંતાનો વિષય ગણી શકાય. બિલકુલ હિતલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો દક્ષિણ ગુજરાતમાં દિવસભર ધોધમાર વરસાદ થયો. આણંદના ખંભાતમાં 8 કલાકમાં 16 ઇંચ વરસાદ, સુરતના ઓલપાડમાં 10 કલાકમાં 13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો ખેડા નડિયાદ પંથકમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. નડિયાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જે રીતે ખેડાના આણંદમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ખેડાના નડિયાદ પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. નડિયાદની જો વાત કરવામાં આવે તો સતત વરસાદ વરસ્યો છે, સમગ્ર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે. નડિયાદમાં ગાજવીજ સાથે વરસાદ થયો અને તેને લઈને નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આ વરસાદથી લોકોએ જે ગરમીથી થોડા હેરાન પરેશાન હતા તે તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. ખેડૂતો માટે પણ આ વરસાદ ખૂબ જ જરૂરી મનાય છે, પરંતુ આ વરસાદ જો અટક્યો નહીં તો બની શકે કે વધારે મુશ્કેલીનો સામનો કરવો પડે, નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર પણ કરાવવું પડે. માત્ર એટલું જ નહીં, રોડ રસ્તા પર પાણી ભરાવાની શરૂઆત અત્યારથી જ થઈ ગયેલી જોવા મળે છે. તો આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. આણંદના ખંભાતમાં આ ફાટ્યું છે, 6 કલાકની અંદર 15 ઇંચ વરસાદ થયો છે. આ બાજુ 12 થી 2 વાગ્યા સુધી 7 ઇંચ વરસાદ થયો છે. આપ અંદાજો લગાવી શકો છો કે માત્ર 2 કલાકની અંદર 12 થી 2 સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ થયો. મુશળધાર વરસાદથી ચારે કોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખંભાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જે પ્રકારે ખંભાતમાં વરસાદ જોવા મળ્યો, મુશળધાર વરસાદથી ચારે કોર પાણી જ પાણી જોવા મળ્યા. તો આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો આણંદના ખંભાતમાં આભ ફાટ્યું હોવાના દ્રશ્યો સામે આવે છે. આભ ફાટતા 6 કલાકમાં 15 ઇંચ વરસાદ થયો, તેમાં પણ 12 થી 2 વાગ્યા સુધીમાં જ 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદીના દ્રશ્યો નથી, આ એક સામાન્ય રોડ રસ્તા છે, પરંતુ વરસાદી પાણી જે રીતે ભરાયા છે તેને જોઈને આ નદીઓ વહી રહી હોય તેવું આપણે લાગશે. પરંતુ આપ અંદાજો લગાવી શકો છો કે રહેણાંક વિસ્તારમાં શહેરી ગલીઓમાં જે રીતે પાણી વહી રહ્યા છે, ઘરની બહાર નીકળવું પણ અઘરું બની ગયું છે. ખંભાતની વાત કરીએ તો ખંભાતમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ખંભાતમાં 15 ઇંચ વરસાદ થયો છે. સાલવા, જહાંગીરપુર, રબારીવાડ, સાગર સોસાયટી આ તમામ વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખંભાતમાં મુચીવાડ, બાવા બાજીસા સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો ખંભાતમાં લોકો પાણી ભરાવાના કારણે ઘરમાં પુરાયા છે, તો લોકોના દુકાનો અને ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે. આપ જોઈ શકશો તમામ ઘરોમાં પાણી ફરી વળ્યા છે. લોકોને રહેવું, પોતાનો જીવન નિર્વાહ કરવો ક્યાંક અઘરો બની ગયો છે. પોતાનો દિવસ પસાર લોકો નથી કરી શકતા, કારણ કે જ્યાં રહે છે ત્યાં જ
ઘરની અંદર પણ પાણી આવી ગયા છે. ખંભાતના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે. આણંદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો. આ બાજુ ખંભાતમાં પણ કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા. ખંભાતમાં 6 કલાકની અંદર જ 15 ઇંચ વરસાદ. તો ધોધમાર વરસાદ વચ્ચે સુરતથી મોટા સમાચાર. મીઠી ખાડી ઓવરફ્લો થતા સુરતમાં પાણી ઘૂસી ગયા છે. મીઠી ખાડીના રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ધોધમાર વરસાદ સુરતમાં શરૂ થયો છે અને મીઠી ખાડી ઓવરફ્લો થતા સુરતમાં પાણી ઘૂસી આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. સંવાદદાતા ચેતન પટેલ જોડાઈ ગયા છે. ચેતન, સુરતની વાત કરીએ તો ધોધમાર વરસાદ વચ્ચે સુરતની અંદર મીઠી ખાડી ઓવરફ્લો થતા સુરતમાં પાણી ઘૂસી આવ્યા છે. કયા કયા વિસ્તારોમાં કહી શકાય કે સ્થળાંતર કરવાની ફરજ પડી છે? જનક, ખાસ કરીને જે રીતે છેલ્લા 5 દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારબાદ આજે વહેલી સવારથી જે રીતે મેઘરાજાએ રોદ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કારણે મીઠી ખાડી જે ખાડી છે તેમાં ઓવરફ્લો થયો હતો. ઓવરફ્લો થવાના કારણે મીઠી ખાડી જે મોહલ્લો છે તેમાં પાણી ઘૂસી ગયા હતા. ઘૂંટણ સુધીના પાણી ઘૂસી જતા જે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તેમના દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પાણી તે 300થી વધુ ઘરોમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ હાલ જે સુરત મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા ફૂડ પેકેટ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જો મોડી રાતે હજી મીઠી ખાડીના જે લેવલ છે તે વધશે તો જે આખે આખી જે સોસાયટીઓ છે આસપાસ જે તમામ જે વિસ્તાર છે તે ખાલી કરી દેવામાં આવશે અને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી દેવામાં આવશે. હાલ જે કલેક્ટર છે તે કલેક્ટર દ્વારા રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે માહિતી મેળવવામાં આવી રહી છે. તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જી બિલકુલ ચેતન, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. વાત કરીએ છોટાઉદેપુરની તો સંખેડાની ડાંડર નદી બે કાંઠે વહી રહી છે. સંખેડાનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. લોકોને બહાર ન નીકળવા પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુરની સંખેડાની ડાંડર નદી બે કાંઠે વહી રહી છે અને સંખેડાનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બની ગયું છે. તો જે રીતે આ વરસાદ જોવા મળી રહ્યો છે, જે રીતે કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું થયું છે, સતત વરસાદના કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું છે અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છોટાઉદેપુરની જો વાત કરવામાં આવે તો જે રીતે સાર્વત્રિક વરસાદ છે, સંખેડાની ઢાંઢર નદી પણ બે કાંઠે વહી રહી છે. તો છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. પાનવડની ધામણ નદી પણ બે કાંઠે વહેતી થયેલી જોવા મળે છે. જોજવા આડબંધ પણ ઓવરફ્લો થયો છે. ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. છોટાઉદેપુરની પાનવડની ધામણ નદી પણ બે કાંઠે વહી રહી છે. તંત્રે હાલ તો એલર્ટ આપી દીધું છે. વરસાદ હજુ પણ વધશે તો ચોક્કસથી સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે. ભારે વરસાદને લઈને જિલ્લાના નદી નાળાઓ છલકાયા છે. આપ જોઈ શકો છો આ છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી છે. વિશાળ પટ હોવા છતાં બે કાંઠે વહી રહી છે. રૌદ્ર સ્વરૂપ કહી શકાય ઓરસંગનું આજે જોવા મળી રહ્યું છે અને તેને જોવા માટે કેટલાક લોકો પણ અહીંયા જે પુલ ઉપર આવ્યા છે અને તેઓ ઓરસંગનું આ જે સ્વરૂપ છે તેનો જોવાનો જે લહાવો છે તે લઈ રહ્યા છે. સાથે જે ભારે વરસાદને લઈને વહીવટીતંત્ર પણ સાબદુ બન્યું છે. જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને નદી નાળા કિનારાના જે લોકો છે તેમને એલર્ટ કર્યા છે. તો સાથે સાથે લો લેવલ કોઝવે ઉપરથી જો પાણી હોય તો પસાર ન થવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. આપણે વાત કરીશું છોટાઉદેપુરની ઓરસંગ નદી જોવા માટે જે લોકો આવ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપ ઓરસંગ નદી જોઈ રહ્યા છો, ઓરસંગનો આ જે સ્વરૂપ છે તે જોઈ રહ્યા છો, કેવો આનંદ અનુભવો છો? આ અમારા છોટાઉદેપુરની ઓરસંગ નદી છે જે બે કાંઠે વહી રહી છે આજે અને વરસાદનો એટલો સરસ પડ્યો છે અને એટલે લોકો નિહાળવા માટે આવ્યા છે. અહીંયા દેખાઈ રહ્યું છે કે છોટાઉદેપુરની ઓરસંગ નદી કેટલી જોરથી વહી રહી છે અને સામે અમારા વાઘેશ્વરના ડુંગર છે. એ વાઘેશ્વરના ડુંગર ઉપર આવીને લોકો આજુબાજુ દરેક બાજુથી જો લોકો દેખાતા જ મળશે. તો એક તરફ વાઘેશ્વરનો ડુંગર છે તો બીજી તરફ કિનારેથી ઓરસંગ નદી વહી રહી છે અને તેનો આજે આહલાદક નજારો જે લાવો લેવા માટે લોકો અહીંયા ઉમટી પડ્યા છે. જમીલ પઠાણ, ઝી મીડિયા, છોટાઉદેપુર.
આગળ વાત કરીએ તો અરવલ્લીના ધનસુરા અને બાયડમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ધનસુરા બાયડ હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. તો આ બાજુ માલપુર મોડાસા તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો છે. અરવલ્લીના ધનસુરા અને બાયડમાં પણ ધોધમાર વરસાદ થયો છે. અરવલ્લીની વાત કરીએ તો ભારે વરસાદથી ધનસુરામાં હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. અરવલ્લીના ધનસુરાના બાયડમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ. સંવાદદાતા સમીર બલોચ જોડાયા છે. સમીર, અરવલ્લીમાં શું અને કેવા પ્રકારનું વરસાદ જોવા મળી રહ્યો છે, શું છે હાલની સ્થિતિ? જીગર, તો ચોક્કસથી વાત કરવામાં આવે તો સમી સાંજના સુમારે એકાએક કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને જોત જોતામાં મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. અરવલ્લીના બાયડ અને ધનસુરામાં ભારે વરસાદ તૂટી પડવાના કારણે જે હાઈવે રોડ છે તે હાઈવે રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો અંધકારમય જે વાતાવરણ થયું હતું તેને કારણે રાત્રે જે વિજિબિલિટી ઓછી થઈ ગઈ હતી અને વાહનોને મુશ્કેલી પડતી હતી. માલપુર તાલુકામાં પણ વરસાદ નોંધા પામ્યો છે. એક બે કલાકની અંદર ધનસુરા તાલુકામાં 2 ઇંચ અને બાયડ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. જીગર. જી બિલકુલ સમીર, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો અરવલ્લીના ધનસુરાના બાયડમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. ભારે વરસાદથી ધનસુરા બાયડ હાઈવે પર પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો જંબુસર તાલુકાના કુંઢલ ગામમાં પાણી ભરાઈ ગયા છે. કુંઢલ ગામમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. ઢાઢર નદી પણ ગાંડી તૂર થઈ છે અને ગાંડી બનતા જ ગામમાં પાણી ભરાઈ ગયા. SNIC હાઈસ્કૂલમાં પણ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. તો હાલની જો વાત કરવામાં આવે તો જંબુસર તાલુકાના કુંજલ ગામમાં પાણી ભરાયા છે. કુંજલ ગામમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ઢાઢર નદી પણ ગાંડી તૂર બનતા ગામમાં પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું કેટલું મુશ્કેલ થઈ ગયું છે. SNIC હાઈસ્કૂલને પણ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. હાઈસ્કૂલમાં જે લોકો હતા તે લોકોનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું છે. જંબુસર તાલુકામાં પણ આપ સ્થિતિ જોઈ શકો છો. કુંજલ ગામમાં લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. ઢાઢર નદી ગાંડી તૂર બનતા ગામમાં પાણી ભરાઈ ગયા છે. SNIC હાઈસ્કૂલમાં પણ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ તમામને વચ્ચે તંત્રએ એલર્ટ આપી દીધું છે. જંબુસર તાલુકાના વેડેજ ગામમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દાંડી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે તો ખેતરોમાં પાણી ભરાતા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. વરસાદ વધતા આ પ્રકારની હેરાનગતિનો સામનો કરી રહ્યા છે ખેડૂતો. ખેડૂતોને નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. દાંડી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા. જંબુસર તાલુકાના વેડેજ ગામમાં પાણી જ પાણી જોવા મળ્યું. પરિણામે દાંડી માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. તો ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. વાત કરીશું સુરતની. તો સુરતમાં સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. કિમચાર રસ્તાથી કિમગામ જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવાના કારણે એક તરફનો રસ્તો બંધ થયો છે. વરસાદે વિરામ લેતા હાઈવે પરથી પાણી ઓસરવાનું શરૂ થયું છે. સુરતના સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. સુરતની સ્થિતિ ધીરે ધીરે ફરી એકવાર વિકટ બનતી જતી જોવા મળી રહી છે. કિમચાર રસ્તાથી કિમ ગામ સુધી પાણી ભરાયા છે. સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. વરસાદે વિરામ લેતા હાઈવે પરથી પાણી ઓસરવાનું શરૂ કર્યું, પરંતુ હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણી છે. આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે સુરતના, કે જ્યાં મોટા ભાગના વિસ્તારોમાં આપને પાણી જ પાણી જોવા મળશે. તો સુરતના આપ આકાશી દ્રશ્યો જોઈ શકો છો Zee 24 કલાક પર, કે જ્યાં આપને સુરતની શું સ્થિતિ છે અને કેટલા પ્રમાણમાં વરસાદ પડ્યો અને ક્યાં ક્યાં પાણી ભરાયા તેનો આપ અંદાજો લગાવી શકશો. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ત્યારે જો માંગરોળ તાલુકાની વાત કરીએ તો માંગરોળ તાલુકામાં પણ સતત સવારથી વરસાદ વરસી રહ્યો છે. કિમ ચાર રસ્તાથી જે કિમ તરફ જવાનો જે માર્ગ છે આપ જોઈ રહ્યા છો, નવાપાડા GIDC વિસ્તારમાં જે માર્ગ છે, હાલમાં 4 માર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો હતો, પરંતુ GIDC ના જે પાણી છે, ગટરના જે કેમિકલવાળા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. એક તરફનો જે રસ્તો છે બંધ થઈ ગયો છે. વાહન ચાલકોની આપ જોઈ રહ્યા છો લાંબી લાઈન લાગી રહી છે. હું કેમેરામેનને ફરી કહીશ કે જે રસ્તો છે જો આપ જોઈ રહ્યા છો કે લોકો છે તે રાહદારી છે તે આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે અને સવારથી જે વરસાદ પડતો હતો તેને લઈને આ કિમ
ચાર રસ્તાથી ખીમ તરફ જવાનો જે રસ્તો હતો તે બંધ થઈ ગયો હતો, પરંતુ હાલમાં વરસાદે વિરામ લીધો છે ત્યારે ચાર માર્ગમાંથી એક તરફનો રસ્તો હાલ ચાલુ થયો છે, વાહન વ્યવહાર શરૂ થયો છે, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કિરણ સિંહ ગોહિલ, જી મીડિયા, સુરત. સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. ઓરમાં, હાથીસા, ઉમરાછી અને સંપર્ક વિહોણા થઈ ગયા છે. તો કીમ નદીના કિનારે વસેલા 11 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જે રીતે આ વરસાદ જોવા મળી રહ્યો છે, હાલની જો વાત કરીએ તો કીમ નદી હાલ બે કાંઠે વહી રહી છે. ઓલપાડ હાથીસા રોડ પર પણ પાણી ભરાયા છે, તો ગેરકાયદેસર ઝીંગા તળાવમાં તાણી દેવાતા પાણી ભરાઈ ગયા છે. માંગરોળ તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે, ત્યારે માંગરોળ તાલુકામાંથી પસાર થતી જે કીમ નદી છે, હું કેમેરામેનને કહીશ કે જે કીમ નદી છે, મોટી નરોલી ગામ પાસે અમે આવ્યા છે. મોટી નરોલી ગામ પાસે કીમ નદી બે કાંઠે વહી રહી છે. ઈંટના ભઠ્ઠા છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જે ઈંટના ભઠ્ઠાના જે માલિક છે તેઓને લાખોનું નુકસાન થવા પામ્યું છે. કીમ નદીના જે નીચાણવાળા જે વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ઘૂસી ગયા છે. ત્યારે આપણી સાથે મોટી નરોલી ગામના કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. તેઓનું શું કહેવું છે, શું નામ છે આપનું? મારું નામ મોહમ્મદ હુસેન છે. મોહમ્મદભાઈ, જે રીતે કીમ નદીની અંદર પાણીની જે વાત કરીએ, કેટલા પાણી છે અને શું પરિસ્થિતિ છે હાલ તમારા ગામ? અમારા ગામની પરિસ્થિતિ હમણાં ખૂબ ગંભીર છે, ને કોઈ પણ તંત્રએ અમને જાહેર એલર્ટ કર્યું નથી, ને અમે તંત્રથી કહીએ છીએ કે ભાઈ અમને જણાવો કે શું પરિસ્થિતિ છે ને ક્યારે પાણી વધશે. આ પાણી સવારનું એક ધારી આ કન્ડિશનમાં જે ફોટોમેન કરે છે તે જોઈ શકો છો તમે. ખાસ કરીને જે રીતે આ વિસ્તારની અંદર કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ નુકસાન છે, નીચાણવાળા પાણી ફરી વળ્યા છે વિસ્તારમાં, શું કહેશો? એ વાત સાચી છે. અમારા વિસ્તારમાં લાઇટ, પાણી પીવાની પાણીની ખૂબ તંગીની અછત વર્તા રહી છે. તે છતાં બી તંત્ર પાસેથી કોઈ જાહેર માહિતી અમને આપવામાં આવી નથી ને કોઈ સહયોગ કરવામાં આવ્યું નથી. જે રીતે સ્થાનિકોની વાત કરીએ તો કીમ નદીની અંદર સતત પાણી વધી રહ્યા છે અને 12 ગામ જે કીમ નદીના કિનારા આવેલા 12 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે, પરંતુ મોટી નરોલી ગામના લોકોનું કહેવું છે કે તેઓને વહીવટી તંત્ર દ્વારા કોઈ જાણ કરવામાં નથી આવી. તેને લઈને આ વિસ્તારના લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે કીમ નદીના પાણી છે તે નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયા છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે આ વિસ્તારના લોકોને નુકસાની વેઠવાનો હાલ તો વાળો આવ્યો છે. તો જે રીતે કીમ નદી હાલ બે કાંઠે વહી રહી છે, સુરતમાં સ્થિતિ ધીરે ધીરે ગંભીર બનતી જતી જોવા મળી રહી છે. ઓલપાડ હાથીસા રોડ પર પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સુરતના ઓલપાડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઓરમાં, હાથીસા, ઉમરાછી પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે. તો કીમ નદીના કિનારે વસેલા 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં કીમ નદી હાલ બે કાંઠે વહી રહી છે. હાલ તમામ નીચાણવાળા વિસ્તારોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તો મેઘરાજાની હવે નડિયાદ પંથકમાં પણ બેટિંગ શરૂ થઈ છે. એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ કાપ્યો. નડિયાદની વાત કરીએ, પવન સાથે ધોધમાર વરસાદ નડિયાદમાં જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. જી હા, હવે વારો નડિયાદનો છે જ્યાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એક કલાકમાં 4 ઇંચ વરસાદ નડિયાદમાં જોવા મળ્યો. પવન સાથે ધમાકેદાર બેટિંગ કરી વરસાદે ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મેઘરાજાની હવે નડિયાદ પંથકમાં પણ બેટિંગ જોવા મળી છે.